નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત 11 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ સરદાર પટેલ ફળફળાદી યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ દ્વારા લોકોને સરકારની ગાઈડલાઇનનું પાલન કરવા અપીલ. ધોરાજી એસટી તંત્રને લાગ્યું કોરોના ગ્રહણ, ડ્રાઈવરો અને કંડક્ટરો થયા સંક્રમિત. અને જૂનાગઢમાં જ્વેલર્સના કારખાનામાંથી ચોરી કરનાર ઇસમોને ગણતરીની જ કલાકોમાં પકડી પાડતી પોલીસ. હવે જોઈએ સમાચાર વિગતવાર. જૂનાગઢ સરદાર પટેલ ફળફળાદી યાર્ડ રાબેતા મુજબ ચાલુ રહેશે તેમ માર્કેટિંગ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી પી એસ ગજેરાએ જણાવ્યું હતું. કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે વધુ સંક્રમણ ફેલાય નહીં તે હેતુથી સરકારી તેમજ અર્ધ સરકારી કચેરીઓ અને એકમો સરકારશ્રી દ્વારા નિયત કરવામાં આવેલ સમય પ્રમાણે શરૂ રાખવામાં આવે છે ત્યારે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓને ધ્યાને લઈ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ તાબા હેઠળનું સરદાર પટેલ ફળફળાદી યાર્ડને શરૂ રાખવામાં આવ્યું છે તેમ યાર્ડના ઇન્ચાર્જ સેક્રેટરી પી એસ ગજેરાએ જણાવ્યું છે. પી એસ ગજેરા, સેક્રેટરી માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ. મિત્રો, તારીખ 30 સુધી માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ મુખ્ય યાર્ડ અનાજ કઠોળમાં સંપૂર્ણ લોકડાઉન અમારા ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલે જાહેર કરેલ છે. પણ વ્યવસ્થાના ભાગરૂપે આપ તો જાણો છો કે જેની આવશ્યક ચીજ વસ્તુમાં ગણતરી છે એ શાકભાજી અને ફળફળાદી યાર્ડ રેગ્યુલર ચાલુ છે લોકોની સુવિધા માટે. તો જે અન્વયે અમારું કાર્યાલય પણ હાલ ચાલુ જ છે વ્યવસ્થાના ભાગરૂપે. ને ખાસ તો અમારા કર્મચારી મિત્રોમાં પણ 4-5 કર્મચારી મિત્રો આ કોરોનાથી સંક્રમિત થયા છે, જે અન્વયે રોજે રોજ અમુક જે જરૂરિયાત મુજબના કર્મચારી અમે બોલાવીએ છીએ. અને શાકભાજી યાર્ડ ચાલુ હોવાથી આવક ગેટ પણ ચાલુ છે, જાવક ગેટ પણ ચાલુ છે વ્યવસ્થાના ભાગરૂપે. તો મિત્રો, શાકભાજી આવશ્યક ચીજવસ્તુ છે, જે અન્વયે અમે કાર્યાલય પણ બપોર સુધી ચાલુ રાખીએ છીએ. કોઈને કોઈ જરૂરી કામ હોય તો જ અમારો કોન્ટેક્ટ કરી શકે છે. જૂનાગઢમાં આકરો તાપ પડતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થઈ જવા પામ્યું છે. હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી હોય ત્યારે લોકો આકરા તાપનો અનુભવ કરી રહ્યા છે. એપ્રિલ માસની વાત કરવામાં આવે તો એપ્રિલ માસ દરમિયાન ગરમીનો પારો સરેરાશ 42 ડિગ્રી સુધી પહોંચ્યો હતો, જેને લઈ માનવજીવ અકળામણનો અનુભવ કરી રહ્યો હતો. ત્યારે કૃષિ યુનિવર્સિટીના હવામાન સેલના ધીમંત વગાશિયાએ જણાવ્યું છે કે છેલ્લા એક સપ્તાહમાં 38-40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો આગામી 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, જેને લઈ ભેજનું પ્રમાણ વધવાથી બફારાનું પ્રમાણ વધશે અને આગામી રવિવાર અને સોમવાર 2 દિવસ ફરી ગરમીનો પારો ઊંચકાશે તેમ હવામાન સેલના ધીમંત વગાશિયાએ જણાવ્યું છે. જો હવામાનની વાત કરવામાં આવે તો જૂનાગઢ શહેરમાં છેલ્લા એક અઠવાડિયાથી મહત્તમ તાપમાન 38-40 ડિગ્રીની આસપાસ રહેવા પામેલ છે. તેમજ હાલની પરિસ્થિતિ જોઈએ હવામાનની, તો વાદળછાયું વાતાવરણ જે જોવા મળે છે તે આપણે વાતાવરણમાં પૂર્વીય હવાઓના પ્રવાહને કારણે આગામી હજી 2 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ જોવા મળશે. તેમજ સોમવારથી લઈ અને બુધવાર સુધી અત્યારે જે મહત્તમ તાપમાન ચાલી રહ્યું છે 39-40, તેનાથી 1-2 ડિગ્રી સેલ્સિયસ વધારો થઈ અને 41-42 ડિગ્રી તાપમાન રહેવાની સંભાવનાઓ આગામી સોમથી લઈ અને બુધવાર સુધી રહેલી છે. તેમજ આવતીકાલે એક હવામાં ભેજનું પ્રમાણ જોવા મળશે અને વાદળછાયું વાતાવરણ જોવા મળશે. પછીથી તાપમાનમાં ક્રમશઃ વધારો થતાં હવામાં ભેજનું પ્રમાણ ઓછું થશે, તેથી આમ પબ્લિક અને લોકોને તાપમાનનો અનુભવ બપોરના સમયે જોવા મળશે. તેમજ પછીથી બુધવાર પછીથી આપણે તાપમાન ફરીથી નોર્મલ 39-40ની આસપાસ રહેવાની શક્યતાઓ રહેલી છે. એટલે કે આગામી સોમથી લઈ અને બુધવાર સુધી તાપમાનમાં 1-2 ડિગ્રી જેટલો વધારો થવાની સંભાવના છે. હાલ જો આપણે જોવા જઈએ તો વરસાદની કોઈ શક્યતાઓ નથી. આગામી 2 દિવસ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. તેમજ ફરીથી મેની શરૂઆત થતાં ફરીથી થોડુંક વાદળછાયું વાતાવરણ જોવાની સંભાવનાઓ રહેલી છે, પણ વરસાદની કોઈ શક્યતાઓ છે નહીં. જૂનાગઢનું અનાજ કઠોળ મુખ્ય માર્કેટિંગ યાર્ડમાં તાલીક 30 એપ્રિલ સુધી સંપૂર્ણ લોકડાઉનની ચેરમેન શ્રી કિરીટભાઈએ જાહેરાત કરી છે. મળતી માહિતી મુજબ દરરોજ વધતા જતા કોરોના સંક્રમણના હાહાકારથી બચવા આ નિર્ણય લેવાયો છે. યાર્ડમાં દરરોજ મોટી સંખ્યામાં ખેડૂતો, વેપારીઓ, કામદારો, કમિશન એજન્ટો અને વાહન ચાલકો આવક જાવક કરે છે, તો આ લોકોની ભીડમાં કોરોનાનું સંક્રમણ વધવાના ચાન્સીસ વધી જાય છે. માટે તમામ લોકોના હિત માટે અને કોરોનાના સંક્રમણને અટકાવવા માટે જૂનાગઢ અનાજ કઠોળ મુખ્ય માર્કેટિંગ યાર્ડ તારીખ 30 એપ્રિલ સુધી સંપૂર્ણ બંધ રહેશે.
પીએસ ગજેરા, સેક્રેટરી માર્કેટિંગ યા જૂનાગઢ. મિત્રો, આપ જાણો છો કે કોરોનાની જે મહામારી અને એનું સંક્રમણ જે હાહાકાર મચાવે છે, જે અન્વયે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢમાં આવતા રહેલા હજારો ખેડૂતો, વેપારીઓ, કમિશન એજન્ટ મિત્રો, કામદાર મિત્રો અને વાહનવાળા મિત્રોની સાવચેતીના પગલારૂપે એમનો બચાવ કરવા માટે, આ સંક્રમણથી બચાવવા માટે અમારા માર્કેટિંગ યાર્ડ જૂનાગઢના જાગૃત ચેરમેન શ્રી કિરીટભાઈ પટેલ સાહેબે ચાલુ અઠવાડિયામાં લોકડાઉન હતું જ, પણ વિશેષ તારીખ 30 સુધી ફરી આ લોકડાઉન લંબાવેલ છે, જે અન્વયે માર્કેટિંગ યાર્ડ જૂનાગઢ યાને મુખ્ય માર્કેટિંગ યાર્ડ અનાજ કઠોળમાં વેપારી કામકાજ સંપૂર્ણ બંધ રહેશે અને આવકો પણ સંપૂર્ણ બંધ છે જ અને 30 તારીખ સુધી રહેશે. આથી મારા ખેડૂત મિત્રોને મારે ખાસ જણાવવાનું કે મિત્રો, આ હાહાકાર વચ્ચે, આ સંક્રમણ વચ્ચે આપનો બચાવ કરવા માટે સાવચેતીના ભાગરૂપે આપણું શરીર હશે, શરીર એ સાધન છે, શરીર હશે તો બધું હશે, વેપાર કરશું, આપણો માલ વેચશું પણ ખરા, પણ આ અઠવાડિયા માટે ધીરજ રાખવા ખાસ સૂચન છે. અને ફરી 30 તારીખ સુધીમાં આ સંક્રમણ કેવું વધવામાં છે એ સંજોગ જોઈને ફરી જાહેરાત કરવામાં આવશે, ક્યારે માલની આવક કરવી તેની જાહેરાત કરવામાં આવશે. જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ દ્વારા લોકોને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. હાલ કોરોનાના કહેર વચ્ચે સતત દર્દીઓના સંપર્કમાં રહી રાત દિવસ જોયા વગર સતત કામ કરનાર એવા ભાજપ શહેર પ્રમુખ પુનિતભાઈ શર્મા દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા લોકોએ સ્વૈચ્છિક ઘરમાં રહેવું અને બિનજરૂરી રીતે બહાર ન નીકળે, સાથે બધી જરૂરિયાતને લઈ બહાર નીકળવાનું થાય તો માસ્ક પહેરવું અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું ન્યૂઝના માધ્યમથી પુનિતભાઈ શર્માએ લોકોને જણાવ્યું હતું. જૂનાગઢની જનતાને પણ વિનંતી કરું છું કે અત્યારે જ્યાં મહામારી છે એમાં સૌ પોતપોતાની જાતને સુરક્ષિત રાખીએ, સોશિયલ ડિસ્ટન્સ જાળવીએ, માસ્ક પહેરીએ, સેનિટાઈઝરનો ઉપયોગ કરીએ અને બિનજરૂરી આપણે ઘરથી બહાર ના નીકળીએ. તંત્ર એની રીતે પ્રયત્ન કરતા હોઈએ છીએ, પણ પોતાની અને પોતાના પરિવારનું ધ્યાન રાખવું આપણી પણ ફરજ છે. એના ભાગરૂપે આપ સૌએ થોડુંક સાવચેત રહેવાની જરૂર છે. જૂનાગઢમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને સહકાર યુવા ફાઉન્ડેશન દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે આવા કટોકટીના સમયમાં લોકોને બ્લડ મળી રહે તેવા હેતુથી અને આગામી 1 તારીખથી 18 વર્ષથી ઉપરના લોકોને રસીકરણ અભિયાન શરૂ થવાનું છે. ત્યારે રસી લીધા બાદ 45 દિવસ પછી બ્લડ ડોનેટ કરવામાં આવતું હોય ત્યારે બ્લડની અછતને પહોંચી વળવા માટે આગવી તૈયારી કરવામાં આવી હતી, જેને લઈ જૂનાગઢમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ સહકાર યુવા ફાઉન્ડેશન જૂનાગઢ દ્વારા બાઉદેન કોલેજ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં DYSP પ્રદીપસિંહ જાડેજા, કિરીટભાઈ પટેલ, બાઉદેન કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર બારસિયા, નગર અધ્યક્ષ અજયસિંહ ટીટા, સુરેશભાઈ ભોંયે સહિત અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો શિબિરને સફળ બનાવવા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને સહકાર યુવા ફાઉન્ડેશનના કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. રવિ જાખોત્રા, CL કેમ્પસ અધ્યક્ષ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તેમજ સહકાર યુવા ફાઉન્ડેશન જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે આયોજિત મહારક્તદાન શિબિરમાં નગર મંત્રી શ્રી અજયભાઈ ટીટા સાહેબ, ભોયા સાહેબ તેમજ વિશેષ ઉપસ્થિતિ DYSP જાડેજા સાહેબ, કિરીટભાઈ પટેલ સાહેબ તેમજ પ્રિન્સિપાલ શ્રી બારાસિયા સાહેબ તેમજ પરમાર સાહેબની ઉપસ્થિતિમાં આજરોજ આ કોરોનાની મહામારીમાં બ્લડની અછત ખૂબ પ્રમાણમાં થાય છે તો એ માટે થઈને બંને સંગઠનો દ્વારા વિશેષ એક મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજિત 50 જેટલી બોટલનું રક્તદાન એકઠું કરવામાં આવ્યું છે. હેતુ એ જ હતો કે સિવિલ હોસ્પિટલની અંદર અત્યારે મહામારી દરમિયાન રોજની 50 થી 60 બોટલ બ્લડની જરૂરિયાત થાય છે, એ માટે થઈને આજે અછતને ધ્યાનમાં લઈ અને આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. હું પ્રિતેશ ગીરી અપારનાથી સહકાર યુવા ફાઉન્ડેશન ગ્રુપ તરફથી આજ તારીખ 24ના રોજ સહકાર યુવા ફાઉન્ડેશન અને ABVP તરફથી એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી સમયમાં જે મોદી સાહેબનો યુવાઓને વેક્સિનેશન કાર્યક્રમ છે
તો પહેલી તારીખથી યુવાઓ વેક્સિન લીધા પછી 28 દિવસ સુધી રક્ત ન કરી શકે એટલે રક્તની અછત સર્જાય તેવું અમને લાગ્યું છે. એટલે એ હેતુસર અમે આજ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું છે અને મેં પણ આજ રક્તદાન કર્યું છે અને તમને પણ બધા સૌને નમ્ર અપીલ કરું છું કે બહોળી સંખ્યામાં રક્તદાન કરો. કેશોદમાં COVID-19ની કાર્યવાહી રેલવે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવતા વિવાદ સર્જાયો હતો. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઈડલાઇનનું લોકો પાલન ન કરે તો પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે, પરંતુ કેશોદમાં રેલવે પોલીસ કાર્યવાહી કરવા મેદાને આવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કેશોદ શહેરના ચારજોક વિસ્તારમાં આવેલા રેલવે ફાટક પાસે રેલવે પોલીસ કર્મચારીઓ ઊભા રહી પસાર થતા વાહન ચાલકો પાસેથી માસ્ક ન પહેર્યું હોય તો 1,000 રૂપિયાનો દંડ વસૂલવાનું શરૂ કરતા વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે. લોકોને રેલવે બંધ થતા રેલવે પોલીસ પોતાના ખિસ્સા ભરવા આ કિમીઓ અપનાવી લોકોને લૂંટી રહી છે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે. ધોરાજી, એસટી તંત્રને કોરોના ગ્રહણ લાગતા ડ્રાઈવરો અને કંડક્ટરો સંક્રમિત થયા છે. સમગ્ર દેશ અને દુનિયાને કોરોનાએ બાનમાં લીધી છે તો રાજકોટ જિલ્લામાં પણ કોરોનાએ આતંક મચાવ્યો છે. વાત કરવામાં આવે ધોરાજી શહેરની તો ધોરાજી શહેરના એસટી તંત્રને પણ કોરોનાની ઝપેટમાં આવ્યું છે. ધોરાજી તાલુકામાં એસટી નિગમ તંત્રના કર્મચારીઓ જેમાં ડ્રાઈવર અને કંડક્ટર પણ કોરોના સંક્રમિત થયા છે અને ધોરાજી તાલુકાના નાના ગામો કોરોના કહેર હજુ યથાવત છે. તો એસટી વિભાગ તંત્રને કોરોનાએ બાનમાં લેતા અનેક રૂટની બસોના રૂટ બંધ કરવામાં આવ્યા છે તો કોરોનાને લઈ લોકો પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. મારું નામ રાજેશ ઠુમર, ડેપો મેજર ધોરાજી. હાલ અમારા ધોરાજી કેન્દ્રના ડેપોમાં જે આ અત્યારે કોવિડ મહામારી ચાલુ છે તે અંતર્ગત લગભગ અમારા 8 ડ્રાઈવર અને 9 જેટલા કંડક્ટરો કોરોના પોઝિટિવ હોય તેમજ હાલ સંચાલન અમે એટલા માટે ઘણું બધું સ્થગિત કર્યું છે કે મોટાભાગના રૂટો અમારા લોકલ ગામડાના હોય અને લગભગ ગામડાના રૂટોમાં તમામ ગામડા સ્વૈચ્છિક લોકડાઉન કરવાથી કોઈ મુસાફર, વિદ્યાર્થી કે કોઈ પણ ઉદ્યોગો ચાલુ ના હોય જેને કારણે આવક બિલકુલ ન મળવા પામતી હોય જેને કારણે બંધ કરવામાં આવેલ છે. કોરોના મહામારીમાં કેટલા સંક્રમિત છે અને ક્યાં રૂટો બંધ થયા? કોરોના મહામારીને કારણે જે ડ્રાઈવર કંડક્ટર સંક્રમિત થયા હોય ને રૂટ કેન્સલ કરવા પડ્યા એવો અમારો કોઈ રૂટ નથી, પણ ખાલી જે આવક ન આવતી હોય એને કારણે અમે બંધ કરેલ છે. શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડ તથા ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના સંયુક્ત ઉપક્રમે પંડિત દીનદયાલ સેન્ટરનો પ્રારંભ કરાયો છે. વર્તમાન સમયમાં સમગ્ર માનવ જીવન જ્યારે કોરોનાના કપરા સમયમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે સારવાર માટેના સંસાધનો ઓછા પડી રહ્યા છે ત્યારે અનેક સામાજિક સંગઠનો, ધાર્મિક સંસ્થાઓ દ્વારા લોકસેવાના અર્થે કોવિડ આઇસોલેશન સેન્ટર તથા કોવિડ હોસ્પિટલો ખૂબ જ ઓછા સમયમાં શરૂ થઈ રહી છે. જૂનાગઢ જિલ્લામાં કોરોના કેસની સંખ્યા ખૂબ જ વધી રહી છે અને લોકોને મહામારીમાં બચાવવા માટે સરકાર અને તંત્ર દ્વારા પગલાં લેવાઈ રહ્યા છે. આ તકે જૂનાગઢના જવાહર રોડ ખાતે આવેલ જૂના સ્વામિનારાયણ મુખ્ય મંદિર શ્રી રાધારમણ દેવ વહીવટી સમિતિના ચેરમેન શ્રી પરમપૂજી કોઠારી દેવનંદાસજી સ્વામી તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળના સાથ સહકારથી ભારતીય જનતા પાર્ટી જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહિલ, જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા તેમજ સંતો અને ભાજપના હોદ્દેદારોના સહકારથી આજરોજ પંડિત દીનદયાલ કોવિડ આઇસોલેશન સેન્ટરનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ આઇસોલેશન સેન્ટરમાં તમામ પ્રકારની સારવાર તેમજ રહેવા તથા જમવાનું નિઃશુલ્ક આપવામાં આવશે તેમજ વધુમાં વધુ લોકોને આ સેવાનો લાભ મળી રહે તે માટે રાધારમણ દેવ વહીવટી સમિતિ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સ્વામિનારાયણ મુખ્ય મંદિર જવાહર રોડ જૂનાગઢ અને ભારતીય જનતા પાર્ટી મહાનગર જૂનાગઢ તેના બંનેના ઉપક્રમે જૂનાગઢ મંદિર દ્વારા આ આઇસોલેશન કોવિડ વોર્ડ ચાલુ કરીએ છીએ. પંડિત દીનદયાલ કોવિડ આઇસોલેશન સેન્ટર, આ આઇસોલેશન સેન્ટર કોઠારી સ્વામી દેવનંદન દાસજી સ્વામીના માર્ગદર્શન મુજબ અને મહાનગરના મેયર ધીરુભાઈ ગોહેલ અને મહાનગરના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પુનિત શર્માજી બંનેના સહયોગ દ્વારા જ્યારે આ કાર્યરત આઇસોલેશન સેન્ટર થાય છે એમાં નિઃશુલ્કપણે બંને સંસ્થાઓ દ્વારા ને ખાસ કરીને અમારી એક એવી ભાવના હતી સમાજને સારો મેસેજ મળે, સમાજની અંદર જે જરૂરિયાતમંદ લોકો છે જેને વ્યવસ્થા નથી એની માટે આઇસોલેશન સેન્ટરમાં 100 બેડથી અમે શરૂઆત કરીએ છીએ અને નિઃશુલ્કપણે નાસ્તો, જમવાનું બંને ટાઈમ અને ઉકાળા સાથે જેમનું સ્વાસ્થ્ય સારું રહે એની માટે પ્રાથમિક જરૂરિયાત મુજબ ડૉક્ટરોની સેવા આપવામાં આવશે,
નર્સિંગ સ્ટાફ રહેશે અને જેવી જરૂરિયાત જેવી ઊભી થશે એ પ્રમાણેની સેવા કરવામાં આવશે. માટે સ્વામિનારાયણ મુખ્ય મંદિર જેમના રાધારમણ દેવ ટેમ્પલ બોર્ડના ચેરમેન કોઠારી સ્વામી દેવનંદન દાસજી સ્વામી, અમારું ટ્રસ્ટી મંડળ અને ભારતીય જનતા પાર્ટી મહાનગરના પ્રમુખ શ્રી પુનિતભાઈ શર્માજી અને મેયર શ્રી ધીરુભાઈ ગોહેલ, આ બંનેના ઉપક્રમે જ્યારે આવું કાર્યરત સંસ્થા કરતી હોય સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા તમામ સેવાઓ અત્યારે કરવામાં આવશે નિઃશુલ્કપણે. તબસ ભગવાન રાધારમણ દેવ અને સિદ્ધેશ્વર દાદાના ચરણોમાં પ્રાર્થના કરી છે કે આવનાર વ્યક્તિ આવી પવિત્ર જગ્યાએ જ્યારે આવે છે ત્યારે અહીંથી સ્વસ્થ થઈને હસ્તામુખે પોતાના ઘરે જાય એવી સૌ કોઈ પ્રાર્થના અમારી રહેતી હોય છે. આજે સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા અને ભારતીય જનતા પાર્ટી દ્વારા કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે જૂનાગઢ મુકામે, ત્યારે કોરોના મહામારીમાં અત્યારની જે પરિસ્થિતિ છે એમાં ઘણા એવા પરિવારો હોય કે જેમને ઘરે વ્યવસ્થા ના હોય એવા પરિવારના લોકોને મદદરૂપ થવા માટે એમનો પરિવાર સંક્રમિત ન થાય એટલા માટે કોવિડ કેર સેન્ટરોની શરૂઆત કરવામાં આવી છે. બે ટાઈમનું ભોજન, બે ટાઈમ નાસ્તો, ચા પાણી, તમામ વ્યવસ્થાઓ સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા કરવામાં આવી છે. હંમેશા ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ હંમેશા લોકો ઉપર વરસતા રહ્યા છે, પણ સંસ્થા દ્વારા પણ આવા અનેક પ્રજાના સુખ દુઃખમાં ભાગ લેવાના માં હંમેશા અગ્રેસર રહ્યું છે ત્યારે હું ફરી એક વખત સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ ખૂબ આભાર માનું છું. મહીસાગરના લુણાવાડાના મલેકપુર ગામે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. હાલ દેશભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે તો ગુજરાત પણ તેમાંથી બાકાત રહ્યું નથી. રાજ્યભરમાં અનેક સિવિલ હોસ્પિટલો, ખાનગી હોસ્પિટલો, સારવાર કેન્દ્રો દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે. ત્યારે મહીસાગરના લુણાવાડા તાલુકાનું મલેકપુર ગામ જે ધમધમતું હતું તે 7 થી 8 દિવસ બંધ રાખવામાં આવ્યું છે. મલેકપુરના વહીવટીકર્તાઓની અપીલને ધ્યાને રાખી તમામ બજારોમાં સ્વયંભૂ બંધ પાડવામાં આવ્યું છે, પરંતુ મલેકપુરમાં આવેલ બરોડા ગ્રામીણ બેંકની બારીએ લોકોના ટોળા નજરે પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા. તો સોશિયલ ડિસ્ટન્સ બાબતે બેંકના અધિકારીઓ પણ લોકોને કોઈ સૂચના આપતા નથી. ત્યારે આગામી દિવસોમાં કેસોમાં વધારો થશે તો જવાબદારી કોની? ત્યારે તંત્ર દ્વારા બેંક ખાતે અધિકારીઓને નિયમનું પાલન કરાવવામાં આવે અને અધિકારીઓ બેંક પર આવતા લોકોને નિયમોનું પાલન કરાવે તેવી માગણી લોકો કરી રહ્યા છે. જૂનાગઢમાં જ્વેલર્સના કારખાનામાંથી ચોરી કરનાર ઇસમોને ગણતરીની કલાકોમાં પોલીસે પકડી પાડી ભેદ ઉકેલ્યો છે. મળતી માહિતી મુજબ જૂનાગઢના માડ સ્ટ્રીટ ખાતે આવેલ માંડલિયા જ્વેલર્સ નામના કારખાનામાં સોનાની મજૂરી કામ કરતા પશ્ચિમ બંગાળના મજૂરોએ સાધન વડે ગ્રીલનું તાળું તોડી, લાકડાના દરવાજાનો નકુચો તોડી કારખાનામાં પ્રવેશ કરી મજૂરોના સોનું ઘડવાના બાકડાઓમાંથી 1,984 કિલોગ્રામ કાચું સોનું કિંમત રૂપિયા 89,419 મુદ્દામાલ ચોરી ગયા હતા, જેની ફરિયાદ માલિકે પોલીસમાં નોંધાવતા રેન્જ IGP મનિંદર પવાર અને જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચનાથી DYSP પ્રદીપસિંહ જાડેજા તથા ક્રાઇમ બ્રાન્ચ ટેકનિકલ સેલ સહિત પોલીસની અલગ અલગ ટીમ બનાવી CCTV ફૂટેજ અને ખાનગી બાતમીદારો દ્વારા ચોક્કસ બાતમીના આધારે આ કામના આરોપી અબ્દુલ ફિરોઝ ખુંદકર સમ્રાટ મલિક મહારાષ્ટ્રના ભંડારા જિલ્લાના તુમસર ગામે રહેતો હોય તેવી જાણ થતાં તુરંત જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હકીકતવાળી જગ્યા ખાતે પહોંચી હતી અને હકીકતવાળી જગ્યાએથી બંને આરોપીઓને દબોચી લઈ જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ ખાતે લઈ આવવામાં આવ્યા હતા અને તેની પાસેથી 64,64,138 મુદ્દામાલ અને 21,000 રોકડા સહિત કુલ રૂપિયા 64,90,138 મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. जूनागढ़ सिटी से 19 तारीख को मांडलिया ज्वेलर्स में लगभग 90 लाख की सोनी का चोरी हुआ है. उसमें दो आरोपी को जूनागढ़ पुलिस ने तुमसर नागपुर के पास से गिरफ्तार किया है और उसमें लगभग 80% मुद्दा माल जो है 1600 ग्राम के ऊपर लगभग 80 लाख का मुद्दा माल पुलिस ने कब्जा किया है. इसमें मेन दो आरोपी है, एक अब्दुल फिरोज़ है, दूसरा सम्राट है जो मांडलिया ज्वेलर्स में काफ़ी टाइम से काम करता था. इनका ओनर के साथ कुछ मनदुख हुआ, उसकी वजह से वहाँ से चोरी करके मुद्दा माल लेके भाग गया. इसमें कुल 80 लाख के आसपास का मुद्दा माल नागपुर से जूनागढ़ LCB पुलिस ने कब्जा किया है और काम करने में मेन LCB PI बाटी साहब, फिर राजदीप गोहिल LCB PSI एंड जलू टेक्निकल विभाग का हेड और 4-5 और LCB के कर्मचारी काफ़ी मेहनत किया इसमें और नागपुर पुलिस का भी मदद लिए. उनकी हेल्प से हमने मुद्दामाल रिकवरी किया तुमसर गांव से
अभी और तो 300 ग्राम का मुद्दामाल रिकवर करना बाकी है, उनके लिए प्रयत्न चालू है और कोशिश करेंगे वो भी जल्दी से जल्दी कब्जा करें। अभी इनको कोर्ट में पेश करके आगे रिमांड लिया जाएगा। अंत में मुख्य समाचार फिर एक बार। जूनागढ़ सरदार पटेल फड़फड़ादी यार्ड राबेता मुजब चालू रहेशे। जूनागढ़ शहर भाजप प्रमुख द्वारा लोकोने सरकारनी गाइडलाइननुं पालन करवा अपील। धोराजी एसटी तंत्रने लाग्यो कोरोना ग्रहण, ड्राइवरो अने कंडक्टरो थया संक्रमित। अने जूनागढ़मां ज्वेलर्सना कारखानामांथी चोरी करनार इसमोने गणतरीनी ज कलाकोमां पकड़ी पाड़ती पोलीस। तो आ ताजना गुजरात 11 न्यूज़। नमस्कार।